સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન વિકરાળ કાળ વિકરાળ કર્મ વિકરાળ આત્મા આ અંગે છે આભ્યંતર પ્રેરણામાં અવલોકન હાથ નોંધ પહેલીની દસમી નોંધમાં પરમ કૌદે પોતાનું અંતર અવલોકન ટેક્યું છે જગતજીવોને મહાવીરનો મૂળ માર્ગ બોધવો છે અને બીજી બાજુ આ કપરો કાળ વર્તે છે તો એ માર્ગ પ્રભાવને કઈ રીતે કરવી તે વિચારે છે પરમાર્થ સંબંધી ઈચ્છા જીવોને નહીવત છે સત્સંગની ન્યૂનતા છે તે અંગે કૃપાઓ દેવ્યો અંતરંગમાંથી પોકાર ઉઠાવે છે કાળ દોષ કળીથી થયો અસંગ થવા માટે આ કાળમાં ખાસ એક સત્સંગ જ બળવાન સાધન છે અને ભક્તિ સત્સંગ તો વિદેશ ગયા છે એટલે કે સ્વદેશ જ્યાં હોવા જોઈએ ત્યાં મંદિરમાં તીર્થ સ્થળમાં ઉપાસ રહી આશ્રમમાં પણ રહ્યા નથી વ્યક્તિગત રીતે કોઈક વિરલા જ્ઞાનીય ચિંધેલ માર્ગે મા મહેનતે ચાલી રહ્યા છે હિંદ પૂર્ણિમ મનુષ્યએ ભ્રત ક્ષેત્રે ઘેરી છે ભારે કર્મી જીવો બધા ભેગા થયા છે અને ધર્મની દાજ કે ધર્મની રૂચિ રહી નથી વળી અમુક અમુક પર્વના દેશોએ મેળાવડા થાય લોક ઉમટે ધર્મકણી કર્યાનો અહંભાવ પણ વેદે પણ ધર્મ તો કચ્છ ઓર રાહ સાધનશે બાહ્યક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ પરમકુપોલને દયા આવે છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારક મોક્ષનો કરુણા ઉપજે જોઈ દેવચંદ્રજી મહારાજ ચંદ્રાનંદ ભગવાનની સ્તવના કરી પોકાર કરે છે કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિ ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન આવા મેળાવડા સત્સંગ નામે ભરાય પણ સત્સંગ તો દુર્લભ દુર્લભ થઈ પડ્યો છે શિક્ષા પાઠ ચોવીસ મોક્ષમાળાના સત્સંગના પાઠમાં કૃપાલદેવે સોળમે વર્ષે તાકીદ કરી છે કે જેનાથી અંબેશનો પરિચય રહી રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે પણ આવા સત્સંગનો આ કાળમાં જોગ નથી જોગ નથી સત્સંગનો હવે તેનામુ એકસો અઠ્યાવીસમાં પણ પોકાર કર્યો છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ સ્થાનો તો અગણિત છે પૂજારી ભાડે રાખવા પડે એટલા મંદિરો છે પણ અહીં આગળ પરમ કૌદે ખુલાસો કર્યો છે કે તેવું સ્થાન ક્યાં છે અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દિશામાં બેસી તેનું પોષણ પામીએ યોગ નથી સત્સંગનો નથી સત્સેવા જોગ જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ્યુ અંધો અંધ પલાય આંધળાનો નાયક કાણીઓ દોરીને ક્યાં લઈ જાય કાણીઓ દ્રષ્ટિ ત્રાસી છે એટલે કે અયથાર્થ દર્શને અવળી સમજણે જીવ મૂળ માર્ગથી ફંટાઈ જાય છે તેના સંગી પણ તેમજ મંજિલ ક્યાંથી મળે પામે તેનો સંગ તે બુડે બહુ માય આ દશા અંગે ઉલ્લેખ કરતા પરમપુર વિકરાળ કાળ વિકરાળ કર્મ અને આવા કર્મો બાંધનાર પણ વિકરાળ આત્મા જ છે ભારે કર્મી જીવો તને તારે દોષે બંધન છે તે સંતની પહેલી શિખામણ છે પૂર્વના આરાધક જીવો નહીવત છે રસ્તાના તદ્દન અજાણ છે વચરામત બસો બ્યાસીમાં પણ પરમાસુદન વ્યક્યે લખ્યું કે નિષ્કપડીપણું મનુષ્યો પાસેથી ચાલી ગયું છે સન્માર્ગનો અંશ અને તેનો શતાંશ પણ કોઈ આગળ દ્રષ્ટિએ પડતો નથી કેવળ જ્ઞાનનો માર્ગ તો કેવળ વિસર્જન થઈ ગયો છે લખ્યું આવો વિકટ કાળ તો હમણાં જ જોયો વિકરાળ કાળ મૂળમાં કાળ તો જળ જળને શું ઉપયોગ શું સારું કે શું ખરાબ પણ જીવના કર્મો વિકરાળ સદાચાર નીતિ સરળતા જેવા સામાન્ય ગુણો પણ રજે ચડતા નથી ઇન્દ્રિયો બધી વિષય વાસનાથી આર્ત બની છે મન જાવા નાખે છે આસક્તિથી મૂંઝાયો તે મુમુક્ષું ક્યાં છે એવા મુમૂકશું શાસ્ત્રને વિશે સંદેહ કરવો સંદેહ ઉઠાવવો એને જ્ઞાન સમજે છે કાળ અને કર્મની વિકરાળતા અંગે કહે છે કે પરિગ્રહની પ્રાપ્તિ અર્થે જીવ ભગતને પણ છેતરવાનું કામ કરે છે મોહ છતાં દયા માને છે અને પરમાત્ છતાં ઉદય માને છે મનુષ્યોના મન માઇક સંપત્તિની ઈચ્છાવાળા થઈ ગયા છે મોહગ્રસ્ત જેવો જોઈ પરમ કૌદે કહે છે કે ચો તરફથી બરછી ભોખાય એવી પીડા થાય છે પોકાર કર્યો સાતમી તમતમ પ્રભાધરકની વેદની વખતે મંજૂર કરત પણ જગતની મોહિની સહન થતી નથી જોકે પોતાને તો આત્મદશાએ તો અવિકલ્પતા જ છે કહ્યું